जैसे कृष्ण मित्रों, जुलाई महीनाना आठमा पाठनी शुरुआत आपणे करी दीधी। हवे आपणे ए पीरियडनी अंदर आमुखना मुख्य आधारस्तंभो भणेला हता। एमां एक आधारस्तंभ लोकशाही विषे आपणे चर्चा करी लीधी। हवे आजे आपणे समाजवादी ए बीजा स्तंभ विषे चर्चा करशुं। मित्रों, आम समाजवादी समाज रचना એટલે શું એ થોડુંક તમને કહ્યું કે એની અંદર ફક્ત આખા કેન્દ્રના કલ્યાણ રાજનો સ્થાપવાનો મૂળભૂત હેતુ હોય છે, દરેકને સમાન અધિકાર અને સમાન ન્યાય મળે એવી વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે। આમ તો જ્યારે આપણા બંધારણનું ઘડતર થયું ત્યારે આ સમાજવાદી શબ્દ નહોતો, પરંતુ 1976ની અંદર આપણા દેશની અંદર કટોકટી સર્જાઈ હતી। તો આ કટોકટીના સમયની અંદર એ વાતનો ખ્યાલ આવ્યો કે ના, આપણે આપણી સમાજવાદી સમાજ રચના પણ હોવી જોઈએ। અને એ સમયે આપણે આપણા આમુખની અંદર સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવેલો હતો। હવે એ કટોકટીના અનુભવના આધારે પછી આ આમુખની અંદર જે સમાજવાદી તો ઉમેરો, તો ફાયદો શું થયો કે નાગરિકોની સામાજિક, રાજકીય, આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય એવી સમાજની અંદર સમાજવાદી વિચારસરણી ધરાવતો એક સમાજ ઉત્પન્ન થયો। અને એના આધારે આપણને રાજનીતિના ઘણા માર્ગદર્શક સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા અને એના આધારે આપણે હવે બંધારણ ચલાવીએ છીએ। તો આવી રીતે આખા સમાજની અંદર દરેકને સમાન ન્યાય મળે, સમાન ન્યાય વેચણી થાય, એમાં ખાસ કરીને ઉત્પાદન વેપાર ધંધાની અંદર ઉત્પાદન પછી એના વિતરણની વ્યવસ્થા, એમાં કોઈ પણ રાજકીય પક્ષનો હસ્તક્ષેપ મતલબ કે કોઈ પણ દખલગીરી હોતી નથી, એટલે આખા લોકો આખા દેશના લોકો વચ્ચે આ વખતે સમાન વહેંચણી રહે, કોઈ ખૂબ જ અમીર કે કોઈ ખૂબ જ ગરીબ એવો મોટો ભેદભાવ રહે નહીં એવી કલ્યાણકારી યોજના કરવાની એક વ્યવસ્થા કરવામાં આવેલી હતી। અને ત્યારે એવું બને સમાજવાદી રચનાના આધારે કે કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત ન થઈ જાય, એને આખા દેશની અંદર સારી રીતે સમાન રીતે વેચી શકાય એવો એક વ્યવસ્થાનો રચના કરવામાં આવી હતી। એટલે આ ઉપરથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ ધરાવે છે એવું આપણે કહી શકીએ છીએ। ત્રીજો આધારસ્તંભ છે બિન સાંપ્રદાયિકતા। બિન સાંપ્રદાયિકતા એટલે આખો દેશ કોઈ એક ધર્મના સંપ્રદાયમાં સંકળાયેલો નથી। ભારતની અંદર ધર્મની બાબતમાં દેશ ધર્મ નિરપેક્ષ છે। કોઈ પણ વ્યક્તિને જે ધર્મ પાળવો હોય તે પાળી શકે, તેનો પ્રચાર કરી શકે, બદલાવો હોય તો બદલી શકે, એમાં રાજ્ય કે કેન્દ્ર તરફથી કોઈ દખલગીરી હોતી નથી। કોઈ પણ ધર્મના આધારે કોઈ પણ ધર્મને રાજ્ય કે કેન્દ્ર ટેકો આપતું નથી, એમાં એ તટસ્થ રહે છે। અને કોઈ પણ ધર્મના ધર્મગુરુઓ, ધર્મ નેતાઓ એ હોય એ પોતાના ધર્મના પ્રચાર કરી શકે છે, એની પ્રવૃત્તિ એને અનુલક્ષીને પ્રવૃત્તિઓ કરી શકે છે। જેમ કે આપણા દેશની અંદર દરેક ધર્મના તહેવારો અલગ અલગ રીતે ધામધૂમથી ઉજવવામાં આવે છે, તેમાં કોઈ પણ પક્ષની કેન્દ્રની દખલગીરી હોતી નથી। એટલે આવી રીતે ભારતમાં ધર્મ પાળવાની સ્વતંત્રતા છે, એમાં કોઈ પણ પક્ષપાત દેશ તરફથી રાખવામાં આવતો નથી। તો આવી રીતે આપણા દેશની અંદર સર્વ ધર્મ સમદ્રષ્ટિ એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી દેશ ચલાવવામાં આવે છે। હવે આપણે મિત્રો આમુખના આ ત્રણ આધારસ્તંભ છે, લોકશાહી, સમાજવાદી અને બિનસાંપ્રદાયિકતા, હવે એ ઉપરાંત બંધારણના મુખ્ય લક્ષણો કયા કયા છે જેને મૂળભૂત લક્ષણો કહી શકાય એના વિશે એક ચર્ચા કરીએ। તો આપણો જે આ દેશ છે એનું બંધારણ ઘડાણું એ લેખિત છે, આખું એનું બંધારણનું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે। આમ તો આખા વિશ્વની અંદર દરેક દેશને લેખિત બંધારણ જ છે, એમાં ફક્ત બે જ અપવાદ છે, બ્રિટન અને ઇઝરાયલ। એ સિવાય આખા વિશ્વની અંદર જે બંધારણો છે
એ લેખિત સ્વરૂપે આપણને જોવા મળે છે. હવે એ ઉપરાંત આપણે ચર્ચા કરીએ કે બંધારણનું કદ કેવું આપણું બંધારણ છે. આમ તો આપણે આગળ ચર્ચા કરી જ લીધી છે કે આપણું બંધારણ કેટલા ટાઈમમાં ઘડાણું હતું અને ક્યારે પૂરું થયું. તો ભારતના બંધારણમાં 22 ભાગ પાડવામાં આવેલા છે. એના 395 આર્ટિકલ્સ છે અને એના હાલમાં 12 પરિશિષ્ટો ઉપલબ્ધ જોવા મળે છે. અને એ એવું આખા દુનિયામાં આ પહેલું બંધારણ છે કે આટલું મોટું બંધારણ એ પણ લેખિતમાં વિશ્વનું ભારતનું બંધારણ ગણવામાં આવે છે. હવે આ ઉપરથી એમ કહી શકાય કે કેન્દ્ર અને રાજ્યની જે શાસન વ્યવસ્થા છે, એના આંતર સંબંધો છે અને ખાસ કરીને લોકોના જે મૂળભૂત હક્કો અને ફરજો આપવામાં આવેલા છે અને એની અંદર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, ચૂંટણી પંચ, ન્યાયતંત્ર, એ દરેક લોકોનો કાર્યભાર સમાવેશ કરવામાં આવેલો છે. ત્રીજું એનું બાબત કહીએ લક્ષણ તો એ છે એક જ નાગરિકત્વ. મિત્રો, આપણે કોઈ પણ ભારતના સ્થળ ઉપર ફરવા જઈએ તો ભારતીય કહેવાય છે, એટલે આપણે એક ભારતીય નાગરિકત્વ મેળવેલું છે. પણ આપણે એમ ન કહી શકીએ કે હું ભારતનું નાગરિકત્વ ધરાવું છું અને ગુજરાતનું નાગરિકત્વ ધરાવું છું. એટલે આખા દેશની અંદર એક જ નિયમ છે, દરેક નાગરિકને એક જ નાગરિકત્વ આપવામાં આવેલું છે. એની સામે અમેરિકાની વાત કરીએ તો એ દેશમાં દરેક નાગરિક એ બેવડું નાગરિકત્વ ધરાવે છે. યુએસએનું એક નાગરિકત્વ મળે, એ ઉપરાંત એ જે રાજ્યમાં વસવાટ કરતો હોય એ રાજ્યનું પણ નાગરિકત્વ એને આપવામાં આવેલું છે. આમ અમેરિકામાં બેવડું નાગરિકત્વ છે, જ્યારે ભારતની અંદર એક જ નાગરિકત્વ. એક અપવાદ છે ફક્ત જમ્મુ અને કાશ્મીરનું, એ રાજ્યમાં રહેતા લોકોને બેવડું નાગરિકત્વ છે, એક ભારતનું અને બીજું જમ્મુ કાશ્મીરનું. આ સિવાય આખા દેશની અંદર એક જ નાગરિકત્વ જોવા મળે છે. ચોથું એનું લક્ષણ છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. હવે આના પહેલા આપણે વાત કરી લીધી કે ભારતની અંદર એક જ નેતા, મતલબ કે વડાપ્રધાન, એ શાસનકર્તા હોય છે. પોતાની વ્યવસ્થા માટે એ પ્રધાનમંડળની રચના કરે છે, પણ એ પ્રધાનોને અલગ અલગ કાર્ય સોંપી દેવામાં આવે છે. ઉદાહરણ કહીએ તો જે એને જેટલા પ્રધાનોની જરૂરિયાત હોય એટલા જ પ્રધાનોનો મંડળ એ રાખશે. તેની અંદર શિક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી, વિદેશ મંત્રી, નાણામંત્રી એવા અલગ અલગ ખાતા હોય એ સોંપી દેવામાં આવે. પણ ખાસ કરીને એમાં કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી હોય છે. એક ઉદાહરણ લઈએ કે આખા દેશની અંદર જે આરોગ્ય મંત્રી છે એ દેશનો આરોગ્ય મંત્રી અને દરેક રાજ્યના આરોગ્ય મંત્રી, પછી જિલ્લા, તાલુકા એ અને ગામડાના એ આરોગ્ય મંત્રી એક કડીરૂપ બંધાયેલા હોય છે અને એકબીજા સાથે નજીક રહેતા હોય છે. એટલે આખા દેશની વ્યવસ્થા ખાલી એ મંત્રીઓને મળવાથી જ સ્પષ્ટ થઈ જતી હોય છે અને દરેકનું કાર્યક્ષેત્ર નિશ્ચિત કરેલું હોય છે. એટલે આવી રીતે એમ કહી શકાય કે સમવાયમાં આપણે તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તા અને કાર્યના વિભાજનના સંદર્ભે કોઈ પણ ચર્ચા વિચારણા કે વિરોધ થાય, બની શકે એવું કે ક્યારેક દેશનો મંત્રી જુદું કહેતો હોય જ્યારે રાજ્યનો મંત્રી અલગ વાત કરતો હોય અને એક જ બાબત ઉપર ચર્ચા વિચારણા થાય અને એનો કોઈ ઉકેલ જ ન આવે ત્યારની આ વાત હું કરું છું કે આવું પણ ક્યારેક થાય તો કાર્યના વિભાજનમાં ખાસ કરીને ત્યારે જે કેન્દ્રનો મંત્રી જે કહે છે એનું વાત માન્ય રાખવામાં આવે છે ત્યારે આવું બની શકે. બાકી દરેકને પોતાના કાર્ય માટે તટસ્થ રહે અને સ્વતંત્રતા આપવામાં આવેલી છે. તો આવી રીતે મજબૂત કેન્દ્ર સમવાય તંત્ર આપણા દેશની અંદર ચાલે છે. હવે આજે તંત્ર છે એ કઈ રીતે વિભાજન થયું છે, એને ત્રણ વિભાગમાં વહેંચી દેવામાં આવેલું છે કે એના બંધારણમાં કેટલા વિષયો અને કેટલા
कार्य एने करवाना छे एनी यादी करिए तो पेलू छे केन्द्रनी एटले के संघ यादी। तो आ केन्द्रनी यादी में जेना नाम छे ए लोको में खास करीने ए लोकोने 97 जेटला विषयों समावेश करवामां आवे छे के ए मंत्रीओए आ बाबत पर ज ध्यान देवानुं होय छे। कई कई बाबत छे उदाहरण दईए ने तो खास करीने देशनुं संरक्षण संस्था એટલે દેશના સંરક્ષણ માટેની કાંઈ પણ જવાબદારી હોય તો એ મંત્રી, પછી વિદેશ બાબતની વિદેશ મંત્રી હોય, એ વિદેશી વેપાર નીતિ હોય કે સંરક્ષણ નીતિ હોય એ બધી બાબતો એ સંભાળશે। અણુશક્તિ, દેશની અંદર અણુશક્તિની જરૂરિયાત પડે છે એમાં તમે મિત્રો હાલની પરિસ્થિતિ તો જાણો જ છો, યુદ્ધની પરિસ્થિતિ છે, આવા સમયમાં આપણા દેશ પાસે કેટલી એવી ઉર્જા શક્તિ હોવી જોઈએ, અણુશક્તિ હોવી જોઈએ, કેવા કેવા સાધનો હોવા જોઈએ, કેટલા ઓછા છે કેટલા વધારે છે, તો એ દરેક બાબતની જાણકારી એ મંત્રીને હોવી જોઈએ। એ ઉપરાંત નાણું, વીમો, બેન્કિંગ, તાર, ટપાલ, રેલવે આ બધા વિષયો માટે એના મંત્રીઓ નિશ્ચિત હોય, એ લોકોએ આ જ વિષયો ઉપર પોતાનું કાર્ય કરવાનું હોય છે, જે કેન્દ્રની યાદી એટલે કે સંઘ યાદી કહેવામાં આવે છે। હવે કેન્દ્ર પછી આવે છે રાજ્ય। તો દરેક રાજ્ય 29 રાજ્ય છે આપણા દેશની અંદર, તો એ લોકોને 66 વિષયો આપવામાં આવેલા છે, એ લોકો આ 66 વિષયો ઉપર જ કાર્ય કરતા રહેશે। તો રાજ્યને જે કામ સોંપવામાં આવેલા છે એ કાર્ય ખાસ કરીને ધારાસભા એ કાર્ય સંભાળતી હોય છે, એના મંત્રીઓ એ આ કાર્ય કરશે। તેમાં ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, મિત્રો કઈ કઈ છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત, તો એના ઉપર એને ધ્યાન રાખવાનું છે। એ ઉપરાંત કૃષિ અને સિંચાઈ, ખેતી, ખેતીના વિકાસ અને એના માટે સિંચાઈની વ્યવસ્થા, આરોગ્યની વ્યવસ્થા, અત્યારે તો ખાસ છે આપણા દેશની અંદર કોરોનાના કારણે, તો એ મંત્રી એનું દરેક રાજ્ય પોતપોતાના રાજ્યની અંદર જ આરોગ્યની વ્યવસ્થા સંભાળે છે। એ ઉપરાંત જમીન મતલબ કે ભૂમિ અને રાજ્યના આંતરિક વેપારો, દેશની બહાર નહીં પણ દરેક એક રાજ્ય બીજા રાજ્ય સાથે વેપાર કરે એ વેપાર, આવા દરેક વિષયોનો સમાવેશ રાજ્યની યાદીમાં કરવામાં આવે છે। હવે આમાં એવું પણ ક્યારેક બની શકે કે રાજ્યની સંમતિથી અને રાજ્યની મરજી વિરુદ્ધ કોઈ પણ વિરુદ્ધ જઈને કોઈ પણ કામ હોય તો એ કેન્દ્ર તે રાજ્યના કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે છે, જ્યારે કોઈ એવી ઉલઝનાવી જાય તો પોલીસ દળ ત્યાં મદદરૂપ થઈ શકે છે। અને ત્રીજી યાદી છે સંયુક્ત યાદી, મતલબ કે કેન્દ્ર અને રાજ્યની ભેગી, જે બંનેને ભેગું મળીને જ કાર્ય કરવાનું છે, એમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે। હવે કાયદો ઘડવાની સત્તા જે હોય એ કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવે છે, આખા દેશને કાયદો લાગુ પડતો હોય ત્યારે કેન્દ્ર, ફક્ત રાજ્યને જ કાયદો લાગુ પડતો હોય ત્યારે રાજ્ય એ કાયદા ઘડતા હોય છે અને પાલન કરાવતા હોય છે। એ ઉપરાંત આખા કેન્દ્રનો કાયદો એમાં સર્વોપરી ગણવામાં આવે છે, એક જ વિષય ઉપર કાયદો જો કેન્દ્રએ ઘડ્યો હોય અને રાજ્યએ પણ ઘડ્યો હોય એમાં થોડીક અલગતા હોય તો કેન્દ્રના જે કાયદો છે એને માન્યતા આપવામાં આવે છે। તો આવી રીતે બંને સાથે મળી અને એ કાર્ય કરતા હોય છે। એ ઉપરાંત હજી આગળ એનું કાર્ય છે કે આ દીવાની અને ફોજદારી બાબતો, ન્યાયતંત્રની અંદર આ બાબત આવશે કે સંપત્તિ અંગેના કોઈ વિવાદો હોય અથવા ચોરી, લૂંટફાટ, હત્યા એવી કોઈ બાબત હોય તો એ સંયુક્ત યાદીમાં આવે છે। લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, આર્થિક આયોજન, શિક્ષણ અને વ્યાપારી સંઘો, આ બધા વિષયોને સંયુક્ત યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, એમાં કેન્દ્ર અને રાજ્ય બંને સાથે મળી એના વિશેની ચર્ચા વિચારણા કરશે। હવે એના પછી છે શેષ સત્તાઓ। આટલી સત્તા આપણે જોઈ લીધી, કેન્દ્રની સત્તા છે, રાજ્યની છે અને બંનેની ભેગી છે, પણ એ ઉપરાંત અમુક વિષયો એવા છે એ ત્રણેયમાં આવ્યા જ નથી, તો એ બધી સત્તાઓ શેષ સત્તાઓની અંદર એની સમાવેશ કરવામાં આવે છે અને એનું સંપૂર્ણ સંચાલન કેન્દ્ર સરકાર કરવાની હોય છે। તો આવી રીતે
એ યાદીઓનું વિશ્લેષણ કરવામાં આવતું હોય છે. એના પછીનો આપણે પાંચમો પોટ જોઈએ તો કટોકટીના સમયે એકતંત્રી વ્યવસ્થા. મિત્રો, કટોકટી કોને કહેવામાં આવે? ઘણીવાર એવું બને છે કે આખા દેશમાં અથવા ક્યારેક ખાલી એક રાજ્યની અંદર એવી કોઈ વિકટ પરિસ્થિતિ આવે કે એ પરિસ્થિતિ આખું કેન્દ્ર અથવા તો એ રાજ્ય સંભાળી શકતું નથી, ત્યારે આખા કેન્દ્રને એક રૂપ થઈ અને વ્યવસ્થા સંભાળવાની હોય છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી કે એવો અલગ અલગ વિભાગ નથી રહેતા, ત્યારે ફક્ત કેન્દ્ર કહે એમ આપણે કરવાનું હોય છે. તો આ કટોકટી કોને કહેવાય? કઈ કઈ પરિસ્થિતિ આવે તો એને કટોકટી જાહેર કરી શકાય? તો એના ત્રણ વિભાગ છે. પહેલું છે કે ક્યારે પણ યુદ્ધ અથવા બીજા દેશ બાહ્ય આક્રમણ હોય તો, બીજો દેશ આપણા ઉપર આક્રમણ કરે તો, ત્યારે સશસ્ત્ર બળવો અને સંજોગોની પરિસ્થિતિમાં રાષ્ટ્રની સલામતી જોખમાતી ન હોય એવી પરિસ્થિતિમાં આ સલામતી જાળવવા માટે એ કટોકટી જાહેર કરવામાં આવે છે. અત્યારે એવી કટોકટી નથી મિત્રો, આપણે ચીન સાથે થોડોક ઝપાઝપી ચાલે છે, પણ આખા દેશ વ્યાપી જ્યારે આ સમસ્યા બને ત્યારે કટોકટી જાહેર કરી દેવામાં આવે છે. બીજું છે કટોકટી ક્યારે જાહેર થાય, બીજો પોઈન્ટ છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી પડે. હવે કેન્દ્રને નહીં, રાજ્યની બાબતમાં આવ્યા. રાજ્ય 29 છે, એ કોઈ પણ રાજ્યની અંદર એક જ રાજ્યમાં આ એની કાયદાની વ્યવસ્થા પડી ભાંગે છે ત્યારે આખું રાજ્ય કંટ્રોલમાં નથી રહેતું, ત્યારે કટોકટી જાહેર કરવામાં આવે છે. અને એ એક જ રાજ્ય પૂરતું ત્યાં રાષ્ટ્રપતિ શાસન જાહેર કરી દેવામાં આવે છે. પછી ત્યાં મુખ્યમંત્રી કહે એમ નહીં, પણ રાષ્ટ્રપતિ જેમ કહે એ જ નિર્ણયો લેવામાં આવે, જેને રાષ્ટ્રપતિ શાસન કહેવામાં આવે છે. હા, પણ આ પરિસ્થિતિ પૂરી થઈ જાય, પરિસ્થિતિ કંટ્રોલમાં આવી જાય, પછી પાછું એ રાષ્ટ્રપતિ શાસન હટાવી દે અને પાછી રાજ્યનું જેમ સંચાલન મુખ્યમંત્રી કરતા એ જ રીતે પાછું ચાલુ કરી દેવામાં આવે છે. અને ત્રીજી બાબત છે, સતત ભાવ વધારો થતો હોય અને નાણાંના મૂલ્યમાં ઘટાડો થઈ જતો હોય, તે આવી પરિસ્થિતિની અંદર કટોકટી જાહેર કરવામાં આવે છે. તો આનો મતલબ એમ કે સતત ને સતત ભાવ વધે તો ગરીબ પ્રજા કે મધ્યમ વર્ગી પ્રજા જીવી શકે નહીં, આખું અર્થતંત્ર ભાંગી પડતું હોય તેવી પરિસ્થિતિની અંદર કટોકટી જાહેર કરવામાં આવે છે. અને આવા સમયે આખું કેન્દ્ર આખા દેશ ઉપર જે કાયદો ઘડે, જે કાયદાનું પાલન કરાવે એ કરવું પડે. મિત્રો, અહીંયા પણ એવું પણ હોઈ શકે કે આવી કટોકટીના સમયે એ જ સમય પૂરતો નવો કાયદો ચાલુ કરવામાં આવે અને જેવી કટોકટી પૂરી થાય ત્યારે કાયદો બંધ કરી દેવામાં આવે. જેમ કે અત્યારે ચાલે છે ને કર્ફ્યુ, તો એ કર્ફ્યુ જેવી પરિસ્થિતિ આ પૂરું થશે એટલે પૂરું, આપણે કોરોના પૂરો થશે એટલે પરિસ્થિતિ ચાલી જશે, એટલે આ પરિસ્થિતિ અનુસાર આ કાયદા ઘડાય અને એનું વિસર્જન પણ થતું હોય. તો મિત્રો, આવી રીતે કટોકટી જાહેર કરવામાં આવે ત્યારે ફક્ત એકતંત્રી વ્યવસ્થા દેશની અંદર ચાલતી હોય છે. તો મિત્રો, આપણે અત્યારે પાંચ પોઈન્ટ ભણી લીધા છે બંધારણના લક્ષણો વિશે. હજી આપણે થોડા મુદ્દાઓ ભણવાના છે, એની ચર્ચા આપણે આગલા પેજમાં કરશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. પણ આ લેક્ચરનું તમારે લેસન કરવાનું રહેશે કે અત્યારે આપણે બંધારણના જે મૂળભૂત લક્ષણો જોયા, એ પાંચ લક્ષણો વિશે તમારે ટૂંકમાં બબે તંતન લાઈન દરેક લક્ષણ વિશે લખવાની રહેશે. આ તમારું હોમવર્ક છે. જય શ્રી કૃષ્ણ.